વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળ્યો છે, તો વધુ એક શખ્સ રખડતા ઢોરનો શિકાર બન્યો છે। વડોદરામાં રખડતા ઢોરે હદ કરી છે, તો વધુ એક યુવક ગાયના હુમલાનો ભોગ બન્યા હોવાની વિગતો સામે આવી રહી છે। તો નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં એક શખ્સને ઈજા પહોંચી છે, તો વિફરેલી ગાય યુવકને સિંગડું મારી 5 ફૂટ ઊંચો ઉછાળ્યો હતો। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। આ શખ્સ ઈજાગ્રસ્ત થયો છે, તો ગાયના હુમલાના કારણે યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે। તો વડોદરામાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે, જ્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે, જેમાં વધુ એક યુવક ગાયના હુમલાનો ભોગ બન્યો છે। તો નવાયાર્ડ વિસ્તારની આ ઘટના છે, જેમાં ગાય યુવક પર હુમલો કર્યો છે, તો વિફરેલી ગાય યુવકને શિંગડું મારીને 5 ફૂટ ઊંચું ઉછાળી દેવાની આ માહિતી સામે આવી રહી છે। તો યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો વધુ એક યુવક ગાયનો ભોગ બન્યો છે, નવાયાર્ડ વિસ્તારમાં આ ઘટના બની છે। વિફરેલી ગાય યુવકને શિંગડું મારતા 5 ફૂટ ઊંચો આ શખ્સ ઉછળ્યો હતો, તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। વડોદરામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે, તો વડોદરામાં રખડતા ઢોરે હદ કરી છે। વધુ એક યુવક ગાયના હુમલાનો ભોગ બન્યો હોવાની આ માહિતી સામે આવી રહી છે। આ ઘટના નવાયાર્ડ વિસ્તારમાં બની હતી, જેમાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, તો વિફરેલી ગાય યુવકને શિંગડું મારી 5 ફૂટ ઊંચો ઉછાળ્યો હતો। તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। વડોદરામાં રખડતા ઢોરે હદ કરી છે। વધુ એક યુવક ગાયના હુમલાનો ભોગ બન્યો હોવાની આ માહિતી સામે આવી રહી છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રશાંત, વડોદરામાં જેમ દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક વધી રહ્યો છે, તેમાં વધુ એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે, આ અંગે શું છે વિગત? બિલકુલ, થી વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં રખડતા ઢોરોનો આતંક દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેરના જે મેયર છે પિયુષ રોકડિયા, તેમના દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ જ્યારે આ ઘટના એક બાદ એક યુવકો જે હોય છે તેને ગાય અડફેટે લેતી હોય છે અને ઈજાઓ થતી હોય છે, ત્યારે તેમના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે। ત્રણ લોકોને ઈજાગ્રસ્ત કર્યા બાદ ગાય ફરીથી વધુ એક યુવકને અડફેટે લેતા તેને હાથે અને પગે ઈજાઓ પહોંચી છે। 2 દિવસ અગાઉ જ નિઝામપુરા વિસ્તારની અંદર સિક્યુરિટીમાં જે નોકરી કરતા એક આડેજને ગાય અડફેટે લેતા તેમના હાથે ફ્રેક્ચર થયું હતું, ત્યારે ફરીથી એ જ વિસ્તાર નવાયાર વિસ્તારની અંદર વધુ એક યુવકને ગાય અડફેટે લીધા છે। જે યુવક છે તે શાકભાજીની લારી ચલાવે છે, શાકભાજીની લારી સેટ કરતો હતો, તે વખતે પાછળથી ગાય આવી અને ગાયે એ યુવકને સીગડે ભરાયો હતો, જેને લઈને તે હવામાં 5 ફૂટ ઉપર ઉડ્યો હતો। સમગ્ર જે ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે વડોદરા શહેરના જે મેયર દાવા કરી ગયા છે અને ઢોર પાર્ટી પાછળ કરોડો રૂપિયાનું એધાણ કરી રહ્યા છે તે પાણીમાં જઈ રહ્યું લાગે છે। જે સીઆર પાટીલ છે તેમના દ્વારા બી વડોદરા શહેરના મેયરને વડોદરા શહેરને ઢોર મુક્ત કરવા માટે 6 મહિના પહેલા ટકોર કરી હતી, ત્યારબાદ ફરીથી જ્યારે વડોદરામાં સીએમ સીઆર પાટીલ આવ્યા હતા ત્યારે ફરીથી મેયર રોકડિયાને ફરીથી ટકોર કરવામાં આવી હતી, પરંતુ એસી કેબિનમાં બેસી અને ઠંડી હવા ખાતા વડોદરા શહેરના મેયરને લોકોના જીવ જાણે જોખમમાં મૂકવાનો મજા આવતી હોય તે રીતના એમને કોઈ પડી જ નથી ધરતી। જી પ્રશાંત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। તો વડોદરામાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે, તો વધુ એક એવી ઘટના સામે આવી છે, ગાયે એક યુવકને ઈજાગ્રસ્ત કર્યો છે, તો વિફરેલી ગાય યુવકને શિંગડું મારી 5 ફૂટ ઊંચો ઉછાળ્યો હતો, તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, તેને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે।